ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનશે નિમાબેન આચાર્ય। રાजेंद्र ત્રિવેદી દંડક પંકજ દેસાઈ વિધાનસભા સચિવની ચેમ્બરમાં પહોંચ્યા છે। નવા અધ્યક્ષની નિમણૂક બાબતે સચિવને નામ આપશે। निमाबेन आचार्यનું नाम सचिव समक्ष મૂકવામાં આવ્યું છે। जेठा भरवाड़ विधानसभा उपाध्यक्ष बनशे तो जेठा भरवाड़ના નામને લઈને કોંગ્રેસે અસહમતિ દર્શાવી છે। અધ્યક્ષના નામ પર કોંગ્રેસે સહમતિ દર્શાવી છે। ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડના નામ સાથે કોંગ્રેસ અસહમત છે। તો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપ્યું કે અધ્યક્ષ તરીકેના ફોર્મને પરેશ ધાનાણીએ સમર્થન આપ્યું છે। निमाबेन आचार्यના નામને લઈને પરેશ ધાનાણીએ સમર્થન આપ્યું છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનશે નિમાબેન આચાર્ય। રાજેન્દ્ર ત્રિવેદી દંડક પંકજ દેસાઈ વિધાનસભા સચિવની ચેમ્બરમાં પહોંચ્યા છે। નવા અધ્યક્ષની નિમણૂક બાબતે સચિવને નામ આપ્યું। विधानसभाના अध्यक्ष तरीके स्पीकर तरीके माननीय निमाबेन आचार्य तेमज उपाध्यक्ष तरीके माननीय जेठा भाई आहिर ना उम्मेदवारी पत्रों विधानसभा सचिव श्री ने उम्मीदवारी करवाना समय पहला मैं तेमज माननीय विधानसभा मुख्य दंडक श्री पंकज भाई सचिवश्री ने रजू कर्या छे, जे एमणे चकासी अने मान्य राख्या छे। अध्यक्ष तरीकेनु जे फॉर्म छे तेमां माननीय विपक्षना नेता श्री परेश भाई धानानी जीए उमेदवारी पत्रने समर्थन आप्युं छे। धन्यवाद। जय जय गरवी गुजरात। आजे विधानसभाना अध्यक्ष तरीके मारू नॉमिनेशन भरवामां आव्युं छे अने अमारा संसदीय मंत्री अने श्री राजेंद्र भाई अने दंडक श्री पंकज भाई आ फॉर्म रजू कर्युं छे अने विरोध पक्षना श्री परेश भाई धानाणीए सम्मति आपी छे अने सीएमनी सही अने परेश भाईनी सही ये बंने साइन थी आ पेपर नॉमिनेशन फॉर्म रजू करवामां आव्युं छे। आपे पार्टी मांथी पण राजीनामु आप्युं छे अध्यक्ष तरीकेनी दावेदारी। जी जी आपको केवुं छे मैं राजीनामु आपी दीधुं छे। भारतीय जनता पार्टी मांथी आज सवारे 9 वागे आपी दीधुं। मैं पहला महिला अध्यक्ष बनवा जई रह्या छे। जी वाची विधानसभाना पहला आपने कहीश के प्रथम महिला अध्यक्ष गुजरातनी अंदर જ્યારે મારે બનાવવામાં આવી છે ત્યારે હું એમ સમજુ છું કે સમગ્ર મહિલા સમાજનું એક ગૌરવ વધ્યું છે અને મહિલા પર વિશ્વાસ મૂકીને આવી મોટી જવાબદારી જ્યારે આપવામાં આવી છે ત્યારે હું એમ ચોક્કસપણે કહીશ કે આવું તો નરેન્દ્રભાઈ જ કરી શકે અને નરેન્દ્રભાઈએ જે રીતે મહિલાઓને પ્રોત્સાહિત કરીને સૌથી પહેલાં જ્યારે મુખ્યમંત્રી બન્યા ને ત્યારે એમને મહિલા અને બાળ વિકાસનો અલગ વિભાગ કરવામાં આવ્યો હતો કે ભાઈ મહિલાઓનો એટલો જ વિકાસ થવો જોઈએ। 50% મહિલાઓ જ્યારે હોય રાજ્યની અંદર ત્યારે એમનો પણ સરખો જ વિકાસ થાય એવી વાત સાથે એમને મહિલા અને બાળ વિકાસનો વિભાગ અલગ કરીને આનંદીબેનને એના મંત્રી બનાવ્યા હતા।